આગળ સમાજની એવી તસવીરની વાત કરવી છે કે જે આપણને થોડી પીડા અપાવે એવી છે. વાત કરવી છે કચ્છથી આવેલી એક ઘટનાની. કચ્છમાં દિલીપ આહિર નામના એક વ્યક્તિ હતા. એ ચેટિંગ કરતા કરતા વાત કરતા કરતા એક મહિલાના સંપર્કમાં આવ્યા. એ મહિલાનું નામ દિવ્યા ચૌહાણ હતું. દિવ્યા ચૌહાણ અને દિલીપ એ બંને એકબીજાની સાથે વાતો કરવા માંડ્યા. એના પછી દિવ્યા અમદાવાદથી પહોંચી કચ્છ અને કચ્છમાં એણે દિલીપ આહિર સાથેની મુલાકાત કરી. એના પછી એ લોકો હોટેલમાં રોકાયા અને 3 જૂને સાંજે દિવ્યા ચૌહાણે દિલીપ આહિર પર રેપ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દીધી. દિવ્યા SC સમુદાયમાંથી આવતી હતી, દલિત સમુદાયમાંથી હતી અને એટલા જ માટે એના પર થયેલા અત્યાચારોની સાથે એટ્રોસિટીની કલમ ઓટોમેટિક ઉમેરાઈ જતી હોય છે અને એટલા જ માટે એટ્રોસિટી અને રેપ કેસ એ બંનેની ફરિયાદ કરી. પોલીસે તપાસ કરવાની શરૂઆત કરી તો ખબર પડી કે 3 જૂનની સવારે જ એ જે વ્યક્તિ હતા દિલીપ આહિર, એમણે આત્મહત્યા કરી નાખી છે. સાંભળીને પોલીસને પણ આંચકો લાગ્યો. પોલીસને શંકા ગઈ અને આખું ચેક કર્યું તો ખબર પડી કે આ તો હની ટ્રેપનું ભયાનક રેકેટ છે. દિવ્યા ચૌહાણ મૂળરૂપે મનીષા ગોસ્વામીના સંપર્કમાં હતી. મનીષા ગોસ્વામીએ સૌથી પહેલાં દિવ્યા બનીને દિલીપ આહિરની સાથે વાત કરી હતી, ચેટિંગ કરી હતી. મનીષા ગોસ્વામીનું મૂળ પ્લાનિંગ એ હતું કે એક વ્યક્તિ કે જે બહારથી આવતો હતો, કુવૈતનો એક બિઝનેસમેન હતો, એની સાથે સંબંધો દિવ્યાના બનાવીને 10 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો એમનો પ્લાન હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ કે કુવૈતનો એ બિઝનેસમેન કચ્છ આવી ન શક્યો અને એટલા જ માટે એમણે બીજા ટાર્ગેટ તરીકે દિલીપ આહિર નામના વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યો. એમણે જાણ્યું કે દિલીપની પાસે સારો એવો રૂપિયો છે અને એ ઘણો બધા પૈસા આપી શકવા માટે સક્ષમ છે, તો એમણે પ્લાન કર્યો કે દિવ્યા એની સાથે હોટલમાં રોકાશે અને પછી મારી સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા છે, બળાત્કાર કર્યો છે એવું માનીને બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવશે, જો 4 કરોડ રૂપિયા નહીં આપે તો. આવું માનીને આખી ઘટનાની શરૂઆત થઈ. કર્યું પણ એવું જ, બસ ફરક એટલો નીકળ્યો કે દિલીપ આહિર એટલા માનસિક રીતે સશક્ત ન નીકળ્યા. એ વ્યક્તિ આજે દુનિયામાં નથી. સ્ત્રી જ્યારે દૂષિત થાય ત્યારે આખો સમાજ દૂષિત છું, બરબાદ થઈ ગયો છે એમ તમારે માની લેવું જોઈએ. પુરુષો બહુ જ સારા છે અને ઉજળા છે એવું નથી કહેતા, પણ જે લોકો સ્ત્રીવાદી થઈને ફરે છે, નારીવાદી થઈને ફરે છે, દરરોજ ફેમિનિઝમની વાતો કરે છે, શું એ લોકો પાસે જવાબ છે કે દિલીપ આહિરની આ મૃત્યુ એની એમની હત્યા માટે કોણ જવાબદાર? હત્યા એટલા માટે કેમ કે એ જબરદસ્તીથી એમને દુષ્પ્રેરણા મળી છે મરવાની. એક વ્યક્તિ કે જે સમાજમાં મારી ઇજ્જત છું, આબરૂ છું એમ કરીને મરી જાય છે, અને એક બાજુ જેને ઘરેણું કહ્યું છે, જેને આભૂષણ કહ્યું છે કે લજ્જા અને આ બાકી બધું એ સ્ત્રીનું આભૂષણ છે એવું સતત કહેવાયું છે, એ વ્યક્તિ એ સાવ નિર્લજ્જતાથી ખોટા રેપ કેસ કરે છે, ખોટી રીતે હની ટ્રેપ કરીને લોકોને ફસાવવાનું ટ્રાય કરે છે, કોશિશ કરે છે, એવી સ્ત્રીઓને શું સજા આપશો? કાયદો એ મોટા ભાગે શોષિત અને વંચિત લોકોના કલ્યાણ માટે બન્યો છે. એટ્રોસિટી પણ એટલા માટે જ છે, બળાત્કારના કેસ પણ એટલા માટે જ છે, દહેજના કેસ પણ એટલા માટે જ છે. પણ જો સ્ત્રી એનો દુરુપયોગ કરવા માંડશે તો એ સ્ત્રી સમાજનું બહુ જ મોટું નુકસાન કરી રહી છે. કેટલી એવી સ્ત્રીઓ હોય છે કે જે ભયાનક રીતે પ્રતાડિત હોવા છતાંય કાયદાનું હથિયાર નથી ઉપાડી શકતી, અને બીજી બાજુ આવી સ્ત્રીઓ જે કાયદાનો ખોટો ઉપયોગ કરીને, પોતાના સ્ત્રી હોવાનો દુરુપયોગ કરીને, પોતાના શરીરનો દુરુપયોગ કરીને મોટા ભાગના સમાજને બરબાદ કરી રહી છે. આવી સ્ત્રીઓની ક્યારેય માફી ન હોઈ શકે સમાજમાં. પોલીસે પ્રતિક્રિયા આપી છે, આખી ઘટના વર્ણવી છે, સાંભળીએ કચ્છ પોલીસને. તારીખ 3 જૂનના રોજ રાત્રિના સમયે એક રેપ કેસની ફરિયાદ અમને GK જનરલ હોસ્પિટલમાં મળી હતી. એ બનાવમાં જે ભોગ બનાર છે ને રેપ કેસની ફરિયાદ આપી હતી એક દિલીપ આહિર નામના વ્યક્તિ વિરુદ્ધમાં, અને એ ફરિયાદ જ્યારે અમે દાખલ કરી એના પહેલાં જ એ વ્યક્તિ છે દિલીપ આહિર એની આકસ્મિક મૃત્યુની અમને માહિતી મળી હતી. એમાં અમે એક્સિડેન્ટલ ડેથ નખત્રાણા પોલીસની વિસ્તારમાં દાખલ કરી હતી. આ જે મહિલા છે એની ફરિયાદ રેપની વિથ એટ્રોસિટી મુજબની ગુનો દાખલ કરીને DYSP SC ST સેલ ક્રિશ્ચન સાહેબ આની તપાસ કરી રહ્યા હતા. પ્રાથમિક રીતે જ આ જે બનાવ બન્યો છે એમાં જે મરણ જણા દિલીપ આહિરનું તાત્કાલિક એ દિવસે અર્લી મોર્નિંગ જે મરણ થયું એના આધારે અમને શંકા હતી કે આની અંદર કોઈ હની ટ્રેપનો એક કિસ્સો હોવાનું અમને શંકા હતી. જે શંકાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ, DYSP ક્રિશ્ચન સાહેબની ટીમ, પ્રોફેસર DYSP અને ASP તમામ આ તપાસમાં જોડાયેલા હતા. 2 દિવસની 24 કલાકની મહેનત બાદ અમને લોકોને આ કેસમાં તમામ જે માહિતી છે એ મેળવવામાં સફળતા મળી છે. આ સમગ્ર કિસ્સો હની ટ્રેપનો છે. આ હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે મનીષા ગોસ્વામી છે. જે આ ફરિયાદ આપનાર જે વ્યક્તિ છે દિવ્યા ચૌહાણ, જેણે બળાત્કારની ફરિયાદ આપી હતી, એ દિવ્યા ચૌહાણ પોતાના મિત્ર અજય પ્રજાપતિ અને એનો જે મિત્ર છે અજય પઠાણ એના થ્રુ સીધા જ મનીષા ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. મનીષા ગોસ્વામીએ સંપર્ક કરીને એને
एक कुवैतना बिजनेसमैन ने हनी ट्रेपमां फसावा माटेनो अने 10 करोड़ रुपयानी जे खंडणी मांगवानो पैसा मांगवा माटेनो प्लान कर्यो हतो। कुवैतना बिजनेसमैननी जे गुजरातनी विजिट छे कदाच कैंसल थई एना कारणे ए लोकोए पछी आ दिलीप आहिरने जे भुजना रहेवासी छे दिलीप आहिरने टार्गेट कर्यो हतो। एनी तमाम विगतो एनी बैंक बेलेंस एनी जे प्रॉपर्टी छे एनो जे टोटल एसेट छे एनी जानकारी होवाना कारणे ए लोकोए दिलीप आहिरने टार्गेट कर्यो हतो। अने टार्गेट અનુસંધાને મનીષા ગોસ્વામીએ આ દિવ્યા ચૌહાણ મારફત એની સાથે ચેટિંગને સ્ટાર્ટ કરાવ્યું હતું। ઇનિશિયલ પાર્ટમાં અમને એવું પણ ખબર પડી છે કે મનીષા ગોસ્વામીએ સૌથી પહેલાં એની સાથે ચેટિંગ કરીને એને મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ મનીષા ગોસ્વામીએ જે નંબર છે એ દિવ્યા ચૌહાણને આપીને એની સાથે ચેટિંગ કરાવડાવ્યું હતું અને પ્લાન મુજબ આ લોકોનો આસ્પેક્ટ આ લોકોની જે તૈયારી એ જ હતી કે ઇનિશિયલી દિવ્યા છે એ દિલીપ આહિર સાથે વાતો કરશે, સેટિંગ કરશે, સારી મિત્રતા કેળવશે, એનો વિશ્વાસ કેળવશે અને પછી ભુજ આવીને એને કોઈ હોટલમાં લઈ જઈને એની સાથે આણે શારીરિક સંબંધ બાંધ્યા છે એવી રેપ કેસની ખોટી ફરિયાદ આપશે અને ફરિયાદ નહીં કરવા માટે એનો 4 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરશે। આ સમગ્ર બનાવમાં દિવ્યા ચૌહાણ પાર્ટમાં હતી એટલે આ લોકો પાસે જે ભુજના જે સારા બિઝનેસમેન એ લોકોની ડિટેલ હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે જેના કારણે એમણે દિલીપને ટાર્ગેટ કર્યો છે। હું સમગ્ર કચ્છ ભુજ જિલ્લાના તમામ યુવાનો, તમામ બિઝનેસમેન, તમામ લોકોને રિક્વેસ્ટ કરીશ કે યંગ એજમાં ઘણી બધી વખત લોકોથી ભૂલ થતી હોય છે, કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિની સાથે આવું થાય ને એનાથી ભૂલ થાય તો તાત્કાલિક એણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ, સમાજના જે પણ આગેવાનો છે એમનો પણ સંપર્ક કરવો જોઈએ અને હું બીજી પણ રિક્વેસ્ટ કરીશ કે સોશિયલ મીડિયાના જે ફાયદા છે એના એટલા જ દૂષણ છે। સાયબર ક્રાઇમ તમે કહેશો કે સાયબર બુલિંગ કહેશો કે સાયબર ક્રાઇમ દ્વારા જે સાયબર ફ્રોડ્સ આજકાલ જે કરોડો રૂપિયાના થઈ રહ્યા છે એની સાથે સાથે આ જે હની ટ્રેપિંગ લોકોની સાથે વિડીયો કોલ પર વાત કરીને, વોટ્સઅપ પર વાત કરીને, ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને જે હની ટ્રેપનો જે બનાવો વધી રહ્યા છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે રાજસ્થાનના પ્રતાપગઢ છે કે પછી ઝારખંડનો જે છે એવા જિલ્લાઓમાં જે આખી ગેંગ્સ ઓપરેટ કરી રહી છે એ ગેંગનો આગામી દિવસોમાં જેટલા પણ બિઝનેસ હબ્સ છે, જેટલા પણ મોટા મોટા બિઝનેસમેન છે, મેં આજે પણ આહિર સમાજના લોકો જે આવેદનપત્ર આપવા આવ્યા હતા તો તમામ સમાજના આગેવાન મેં નમ્ર અપીલ કરી છે કે સમાજનું કોઈ પણ ફંક્શન હોય એમાં અમારા પોલીસ અધિકારીને પણ બોલાવવામાં આવે, અમારા તરફથી હની ટ્રેપિંગ કે સાયબર ફ્રોડ કે સાયબર કોઈપણ પ્રકારના જે ક્રાઇમ બની રહ્યા છે એનો ભોગ ના બને એના દ્વારા અમારા દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે અને સોશિયલ મીડિયા દ્વારા અમે પણ એક જનજાગૃતિ કેમ્પેન સ્ટાર્ટ કરીશું। ફેસબુક સોશિયલ મીડિયામાં જે ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ પણ અમારું એસપી કચ્છ વેસ્ટનું જે અમારું કચ્છનું અમારું જે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે, ફેસબુકનું અકાઉન્ટ છે, ટ્વિટર એના દ્વારા પણ અમે લોકોમાં જાગૃતિ માટે મેસેજીસ પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ અને અર્જુન વિષાદ યોગમાં અર્જુન જ્યારે પોતાના મનની વ્યથા અને બાકીનું બધું ભવિષ્ય શું થશે એ સમજાવતો હોય છે ત્યારે એક ઘટના વર્ણવે છે એની અંદર એ સ્ત્રી વિશે વાત કરે છે કે કુળની સ્ત્રી જો દૂષિત થશે તો વર્ણસંકર પ્રજા જન્મવાની છે અને એના પછી સમાજની બરબાદીને કોઈ નથી રોકી શકવાનું। શ્રીમદ ભગવદ્ ગીતામાં હજારો વર્ષો પહેલાં કહેવાયેલી વાત આજે ચરિતાર્થ થઈ રહી છે। સ્ત્રી દૂષિત થઈ જાય અને એ જ્યારે પોતાના શરીરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે હની ટ્રેપ કરીને પુરુષને ફસાવે ને એના કારણે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લે તો સમજવાનું કે સમાજ બરબાદીની કગાર પર ઊભો છે। આપણે એકદમ ધાર પર, કિનારા પર ઊભા છીએ અને એ કિનારો આપણે ક્યારે ઓળંગીને એ ખાઈમાં પડી જવાના છીએ આપણને કલ્પના નથી। આ સમાજને બચાવવો હોય તો આવી સ્ત્રીઓને સુધારવી પડશે સૌથી પહેલાં, બાકી એની સિવાય શક્ય નથી। સ્ત્રીની પાસે સૌથી વધારે બાળક રહેતું હોય છે, બાળક માતાની સાથે એકદમ આકર્ષણ અનુભવતું હોય છે અને જો માતા દૂષિત હોય, માતા વ્યભિચારી હોય, માતાનો ખોટા વિચાર હોય તો એ બાળક એનું ક્યારેય સારું નહીં થાય। પુરુષની જવાબદારી ઓછી નથી થઈ જતી, પુરુષ બહુ જ પવિત્ર છે, એનામાં કોઈ તકલીફ નથી એવું નથી કહેતા, પરંતુ છતાંય માત્ર કોઈને શારીરિક સંબંધ માટે ઉકસાવીને એના પર બળાત્કારનો ખોટો કેસ કરી દેવાનો એ તો તમે સ્ત્રીની અસ્મિતાનું હનન કરી રહ્યા છો, ગૌરવની કહાનીઓને તમે ડૂબાડી રહ્યા છો। આવી સ્ત્રીઓને સમાજે ખુલ્લી પાડવી જોઈએ। મનીષા ગોસ્વામીના આ જ પ્રકારના કામો છે એ પણ આગળ સામે આવશે, હજુ આગળ મોટું રેકેટ બહાર આવે એવી પણ સંભાવનાઓ છે એની અંદર। અજય પ્રજાપતિ, એ સિવાય વડોદરાનું કોઈ પઠાણ, 4-5 લોકોની સંડોવણી બીજી પણ સામે આવી છે। પોલીસે લાંબી ફરિયાદ નોંધી છે, આ કેસમાં આગળ શું આવે છે એની પ્રતીક્ષા રહેવાની છે।